હેમાલીબેન બોગાવાડા જ્યારથી મેયર બન્યા છે ત્યારથી કોઈક ને કોઈક વિવાદમાં હંમેશા રહ્યા જ કરતા હોય છે હમણાં એક એવો વિવાદ ઊભો થયો છે કે એમના માટે જે બંગલો ફાળવવામાં આવ્યો છે એનું લાઇટ બિલ લગભગ બાવન હજાર રૂપિયાની નજીક આવ્યું છે નમસ્કાર ખબર છે ડોટ કોમ પરથી રાજેશ શાહ દર્શક મિત્રો હેમાલીબેન બોઘાવાળા જ્યારથી મેયર બન્યા છે ત્યારથી કોઈક ને કોઈક વિવાદમાં હંમેશા રહ્યા જ કરતા હોય છે હમણાં એક એવો વિવાદ ઊભો થયો છે કે એમના માટે જે બંગલો ફાળવવામાં આવ્યો છે એનું લાઇટ બિલ લગભગ બાવન હજાર રૂપિયાની નજીક આવ્યું છે તો આ એક મોટો વિવાદ ઊભો થયો છે પરંતુ અમે જ્યારે હેમાલીબેન બોઘાવાળા સાથે વાત કરી તો એમણે ઘણી બધી બાબતની ચોખવટ કરી એક તો એમણે કીધું કે હું આ બંગલામાં ક્યારેય રહેવા ગઈ નથી અને રહેવા જવાની પણ નથી મારું વડાજણમાં બહુ જ સારું ઘર છે હું ખાલી આ એક લોકાર્પણની વિધિ હતી એટલે એક બંગલાના ભૂમિપૂજન વખતે ગઈ હતી અને એક જનસંપર્ક કાર્યાલય ત્યાં શરૂ કરવામાં આવ્યું છે એટલે રોજ એક કલાક ખાલી ત્યાં ફાળવો જાઉં છું પરંતુ મારા ફેમિલી સાથે કે હું પર્સનલી પણ આ મેયર બંગલામાં રહેવા જતી નથી એમણે કીધું કે આ બિલ આવવાનું કારણ એવું છે કે જ્યારે આ બંગલાની અંદર ફર્નિચર અને બીજા બધા જે કામકાજો શરૂ થતા હતા અને એના માટે લાઇટિંગ લાઇટિંગની બધી જે જરૂર હતી અને લગભગ એ ત્રણેક મહિનાનું ભેગું બિલ મળીને આટલું બિલ આવ્યું છે હવે સવાલ એ ઊભો થાય છે કે આ આટલો આલીશાન બંગલો બનાવ્યો હોય તો મેયરે રહેવા જવામાં આમ તો કશો વાંધો હોઈ શકે નહીં પરંતુ જો મેયર જતા જ નહીં હોય તો આ બંગલાનો ઉપયોગ પાલિકાએ કોઈ બીજા એવા કામમાં કરવો જોઈએ કે જે લોકોના કામમાં આવે હવે આપણે રાજ્યની વાત કરીએ ને તો અમદાવાદ અને રાજકોટના મેયરને પણ બંગલા ફાળવવામાં આવ્યા છે પરંતુ તેઓ પણ એ બંગલામાં રહેવા ગયા નથી કદાચ એવું હોઈ શકે કે બીજા શહેરોના મેયરો બંગલામાં રહેવા નથી જતા એટલે હેમાલીબેને પણ વિચાર માંડી હોય કે આ બંગલામાં રહેવા જવું નથી સુરત મહાનગરપાલિકાએ અહીંયા ઉધના મગદલ્લા રોડ ઉપર મેયર માટેનો એટલો આલિશાન બંગલો બનાવ્યો છે કે જે મંત્રીઓને માત્ર ત્રણ રૂમના ઓરડા હોય છે જ્યારે આ મેયરના બંગલામાં છ રૂમ ફાળવવામાં આવ્યા છે હવે ખર્ચો થઈ જ ગયો છે તો આગળ બી ખર્ચો તો થવાનો જ છે કારણ કે મેન્ટેનન્સ તો રહેવાનું જ છે કોઈને કોઈ રીતના તો મેયર જાય કે ન જાય તો આ મેન્ટેનન્સનો જે પણ ખર્ચો થતો હોય તો એનો ફાયદો પાલિકા કોઈ બીજી રીતના મેળવે એવી લોકોની લાગણી છે તો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ